કે અત્યારે મોંઘવારીના સમયમાં કદાચ ત્યાં જમીન મેળવીને કરવા માટે સમય લાગે, મહેનત માગી લઈએ. જ્યારે અહીંયા ત્રંબા એટલે એક રાજકોટનો એક જેને કહેવાય પરું છે, એક ભાગ છે. અહીંયા સિટી બસ પણ આવે છે, આવતા દિવસો વિશેષ સુવિધાઓ પણ ઊભી થવાની છે. ત્યારે અહીંથી પણ આ વાત નજીકના આપણા સમાજના ગામડાઓ હોય એમને વિશ્વાસમાં લઈને આ વિદ્યાર્થીઓ માટેની સુવિધા, દીકરીઓ માટેની સુવિધા અહીંથી થાય એ માટે એમનો પણ આપણે સહયોગ લેવાની જરૂર પડે. તો કહેજો, અમે સાથે ગામડામાં પણ ક્યાંક આવવાનું થતું હશે તો આવશું, એમની વાત સમજાવીને એમને પણ અહીંયા જેટલી મદદ મળે એવો મદદ લઈને અહીંયા સરસ મજાનો વિદ્યાર્થી ભવન બને, અહીંયા વાડી પણ બને, સાથે સ્થાનિક દીકરા દીકરીઓ તો ખરા પણ આજુબાજુના ગામોમાંથી રહીને અહીંયા નજીકની શિક્ષણની સંસ્થાઓમાં અભ્યાસ કરી શકે એવી સુવિધા પણ અહીંથી ઊભી થાય એવી પણ આપણે બધાએ સાથે મળીને ચિંતા, જે રીતે ભાઈ શ્રી જાદુભાઈ ને એને તમે સૌ કરી રહ્યા છો એમાં અમારો પણ જ્યાં જરૂર પડે ત્યાં સહયોગ તમારી સાથે રહેશે. વિશેષ નહીં કહેતા આજના પ્રસંગે ખાસ કરીને ભાઈ શ્રી ગાંડુભાઈ અને એમની સાથેના ટ્રસ્ટી મંડળ બધા મિત્રોએ જે સરસ મજાનો જે વિચાર મેં આપને કહ્યું ને કે હું જયારે એમપી હતો એ વખતે અહીંયા મેં થોડાક વૃક્ષારોપણ કરવા આવેલા, જાળવા નાખવા આવેલા, અને એ જગ્યા અહીંયા અત્યારે જોઈ ત્યારે સરસ મજાનું એક કેમ્પસ તૈયાર થયું છે કે જ્યાં આવતા દિવસોમાં વિદ્યાર્થીઓ માટે, દીકરા દીકરીઓ માટે અથવા તો સમાજ માટે એક ભવન તૈયાર થવાનું છે. જોઈને ખૂબ આનંદ થયો. અહીંના ખાસ સ્થાનિક બધા જ આગેવાનોને જ્યારે આવું સરસ મજાનું સમાજના લોકો માટે જરૂર પડે તો ભલે બીજા અન્ય સમાજના આપણી સાથે જઈને લાગણીથી જોડાયેલા છે એમની પણ મદદ લઈને સરસ મજાનો એક ભવન અહીં થાય અને સરસ મજાની વાડી બને એ જે ભાઈ શ્રી જાદવભાઈ ગામનું સ્વપ્ન છે એ સાકાર થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે જ્યાં કે